કેશોદના જલારામ મંદિરે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જલારામ મંદિર 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં પ્રવેશ કરતા જલાભિષેક, સ્નાન તેમજ આરતી અને મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા. જલારામ મંદિર કેશોદ આપણા હિન્દુ ધર્મમાં મૂર્તિ તેમજ મંદિરને ખૂબ જ મહાત્મ્ય આપેલું છે, જેમાં મંદિરનું નિર્માણ થયા બાદ જે મૂર્તિનું આપણે જ્ઞાનનું એના ગુણનું દર્શન કરવાનું હોય છે, એ જ મૂર્તિને એક પાટ પર એટલે કે એના સિંહાસન પર બિરાજમાન કરવાની જે વિધિ કરવાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જલારામ મંદિરને 27 વર્ષ પૂર્ણ થઈ અને 28મા પાટોત્સવનો આજ દિવસ છે, એ નિમિત્તે જલારામ બાપાનું કેસર, ચંદન અને અલગ અલગ દૂધ અને પાણીથી પંચામૃતથી સ્નાન કરાવી ત્યારબાદ તેમની મહાઆરતી અને સુંદર પ્રસાદનું આયોજન કરેલું છે. જલારામ મંદિર દ્વારા અલગ અલગ સમિતિઓ દ્વારા બીજા અને ચોથા રવિવારે માનવ સેવા સમિતિ દ્વારા આંખના વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તથા ઓપરેશનનું આયોજન કરવામાં આવે છે. દરેક મહિનાના છેલ્લા રવિવારે વીરબાઈમાં મહાપ્રસાદ સમિતિ દ્વારા કોઈપણ નાતજાતના ભેદભાવ વગર દરેક માણસોને પ્રસાદી લેવડાવવામાં આવે છે. તેમજ અલગ અલગ ઉત્સવોનું બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાથે જલારામ મંદિરને સાંકળી અને ઉત્સવો ઉજવવામાં આવે છે. અને આ રીતના અનેક સેવાકીય કાર્યક્રમો જેવું કે માનવતાનું ઘર એવું પણ એક નવો પ્રોજેક્ટ અહીં શરૂ કરેલો છે, જેમાં જે બિનજરૂરી વસ્તુઓ અહીં મૂકી જાય છે માણસો અને જે જરૂરિયાત માણસો હોય છે એ અહીંથી વસ્તુ લઈ જતા હોય છે. રોજ રાત્રે રામાયણ અને વિવિધ ધર્મગ્રંથોનું અહીં પઠન કરવામાં આવે છે. આવા વિવિધ સેવાકીય કાર્યો સાથે જલારામ મંદિર સંકળાયેલું છે. આપ પણ એમાં સહભાગી થાવ એવી નમ્ર અરજ છે. જય જલારામ.